ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાન, વિજ્ઞાનની અંદર મિત્રો આપણે સક્સેસફુલી 12 પાઠ પૂર્ણ કરી લીધા છે. 12 એવા પાઠની અંદર આપણે ઘણું બધું વિજ્ઞાન શીખ્યા છે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, આ બધા જે ડિપાર્ટમેન્ટ છે એને આખે આખા વિજ્ઞાનની અંદર આવરી લેવામાં આવે છે. હાલ આપણે ફિઝિક્સના પાઠ કરીએ છીએ. બળ અને દબાણ, ઘર્ષણ, અને હવે જે 13મો પાઠ સ્ટાર્ટ કરીએ છીએ તેનું નામ છે ધ્વનિ. તો પાઠ શરૂ કરતા પહેલા દર વખતે જેવું આપણે કરીએ છીએ મિત્રો, પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દોની અંદર મિત્રો આપણે શું કરીએ છીએ? પારિભાષિક શબ્દો એટલે કે પાઠની અંદર એવા શબ્દો આવતા હોય કે જે આપણે સમજવા જરૂરી છે. સમજવા જરૂરી છે એનું કારણ શું છે મિત્રો? કારણ કે એ વૈજ્ઞાનિક શબ્દો હોય, વૈજ્ઞાનિક ભાષામાં વપરાતા શબ્દો હોય છે, અને આ શબ્દો છે એ વિજ્ઞાનની અંદર એવી રીતે બોલાય છે કે જે સામાન્ય ગુજરાતી અથવા તો કોઈ પણ એવી લેંગ્વેજની અંદર આપણને સમજમાં આવે નહીં. તો એક વસ્તુ હોય, એની આખી વ્યાખ્યા હોય કે આને શું કહેવાય, એની ઓળખ હોય, એને આપણે પારિભાષિક શબ્દો એવું કહીએ છીએ. તો આજના સેશનમાં આપણે તમારું ધોરણ 8 વિષય વિજ્ઞાન 13મો પાઠ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ધ્વનિ. લેક્ચર નંબર તમારો છે 80. તો ચાલો બહુ સુંદર રીતે આપણે આ પાઠ છે એ પૂર્ણ કરવાનો છે, જેવા આપણે આગળના 12 પાઠ પૂર્ણ કરેલા છે. અને વિજ્ઞાનની અંદર બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન કે બધાએ બહુ સારામાં સારું પ્રદર્શન કરેલું છે, અને વિજ્ઞાનને જેટલું શીખવું છે એવું પોતાની ઈમાનદારી અને નિષ્ઠાથી કરતા જાય છે. આ એક બહુ સારી બાબત કહેવાય. આ જ બ્રિલિયન્ટનો પાવર છે, બરાબર? બ્રિલિયન્ટ વિદ્યાર્થીનો આ પાવર છે. કે ચાલો આજના પારિભાષિક શબ્દો પાઠ 13. તો અહીંયા પારિભાષિક શબ્દો છે એ આપણે કરતા જઈશું. તો પારિભાષિક શબ્દો પાઠ 13, પારિભાષિક શબ્દો, બરાબર? એમાં પહેલું છે કંપ વિસ્તાર. મિત્રો જે આપણે કરતા જઈશું એ આપણે સમતા જઈશું. તો કંપ વિસ્તાર એટલે સમતોલ સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપિત વસ્તુનો કંપ વિસ્તાર કહે છે, એવી વ્યાખ્યા છે. સમતોલ સ્થાનથી વસ્તુના સમતોલ સ્થાનથી વસ્તુના કોઈ એક તરફના કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને તે કંપિત વસ્તુનો કંપ વિસ્તાર કહે છે. ઘડિયાળનો લોલક છે, એ ઘડિયાળમાં મહત્તમ આ સ્થાન સુધી પહોંચે જેને એ બિંદુ કહેવાય, અને ફરી મધ્યમાં આવે અને ફરી આ બિંદુ સુધી પહોંચે જેને એ ડેશ બિંદુ કહેશે, બરોબર? તો સમતોલ સ્થાન એટલે મધ્યમાન સ્થાન. મધ્યમાન સ્થાનથી એક તરફના મહત્તમ સ્થાનાંતરને એટલે આ દિશાને આટલું જે છે એને કંપ વિસ્તાર કહેવાય. શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય. આની બીજી રીતે પણ દર્શાવી શકીએ. માની લો કે આ સમતોલન બિંદુ છે. કયું બિંદુ છે? સમતોલન સ્થિતિ છે. એમાંથી
સ્થાન તીયત્ર મહત્તમ કંપ વિસ્તાર એક આ બીજો કંપ વિસ્તાર અહીંયા સુધી ત્રીજો કંપ વિસ્તાર અને આ ચોથો કંપ વિસ્તાર એટલે મધ્યમાં સમતોલન સ્થાનથી એક પછી રીટર્નમાં બે પછી આ બાજુ ત્રણ અને રીટર્નમાં ચાર તો એક દોલન પૂર્ણ થયું કહેવાય પણ એ બીજા નંબરની વાત છે કંપ વિસ્તાર સમજાય છે સમતોલન સ્થાનથી કોઈ એક તરફના એક જ ભાગના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય ક્લિયર કે ફરીથી સમજાવું જો મિત્રો કંપ વિસ્તાર કોને કહેવાય તો સમતોલન સ્થાનથી કોઈ એક તરફ માની લો કે ઘડિયાળનો દોલક છે સમતોલન સ્થાન છે આ સમતોલન સ્થાન છે ત્યાંથી કોઈ એક તરફના જ મહત્તમ સ્થાનાંતર છે શું છે મહત્તમ સ્થાનાંતર એક જ વખતના એને કહેવાય આને કહેવાય કંપ વિસ્તાર શું કહેવાય કંપ વિસ્તાર ક્લિયર છે ઓકે ચલો નેક્સ્ટ બીજું છે શ્રાવ્ય બીજી વ્યાખ્યા છે શ્રાવ્ય પારિભાષિક શબ્દો શ્રાવ્ય કોને કહેવાય તો જે સંભળાઈ શકે તેવું સંભળાઈ શકે તેવું એને કહેવાય શ્રાવ્ય જે કોઈ ધ્વનિ આપણને સંભળાઈ શકે છે એને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે મિત્રો શું કહેવામાં આવે છે શ્રાવ્ય ધ્વનિ જે કોઈ ધ્વનિ આપણને સંભળાય એને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે આ વસ્તુ ક્લિયર છે ઓકે નાઉ થર્ડ વન ત્રીજું છે કાનમાં પડતો તમે બધા કાનમાં પડતો એનાથી તો વાકેફ જ છો પરંતુ વિજ્ઞાનની ભાષામાં કાનમાં પડતો છે એની વ્યાખ્યા કઈ રીતે અપાય તો જો અહીંયા બહારથી કાનમાં કર્ણનાળ મારફતે બહારથી કાનમાં કર્ણ નાળ મારફતે કર્ણનાળ મારફતે શું થાય છે પ્રવેશતો ધ્વનિ જેના પર પડે છે પ્રવેશતો ધ્વનિ જેના પર પડે છે બરાબર બહારથી કર્ણ નાળ એટલે નાડી એની મારફતે પ્રવેશતો ધ્વનિ જેના પર પડે છે તે ચુસ્ત રીતે ખેંચાયેલો રબર જેવો પાતળો પડતો તે ચુસ્ત રીતે ખેંચાયેલો રબર જેવો પાતળો પડતો એને કહેવાય શું કહેવાય મિત્રો એને કહેવાય કાનનો પડતો સામાન્ય ભાષામાં આપણે કાનના પડદાને કઈ રીતે વર્ણન કરીએ છીએ કાનનો પડદો એટલે એક એવી રચના કે જેની ઉપર ધ્વનિ અથડાય અને પડદો કંપિત થાય પડદો કંપિત થાય એટલે એના સિગ્નલ્સ છે એ મગજ સુધી પહોંચે ને મગજ એને આઈડેન્ટિફાઈ કરે કે આ સેના સિગ્નલ છે મ્યુઝિક છે કોંકાટ છે કોઈ ટંકોરીનો અવાજ છે કોઈ વ્યક્તિનો અવાજ છે લાખો એટલા હજાર અને લાખો એવા ધ્વનિ છે મિત્રો જે આપણું મગજ આઈડેન્ટિફાઈ કરે છે માણસનું મગજ બહુ પાવરફુલ છે મિત્રો જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે માણસે જ બનાવેલા છે ઓકે તો ફરીથી બહારથી કાનમાં કર્ણ નાળ મારફતે કર્ણ નાળ એટલે કર્ણ જે આખા કાનની આપણે રચના ભણીશું એમાં કાનની નળી એટલે કર્ણ નાળ જે અહીંયા કાણું દેખાય છે ને ત્યાં અંદરની સાઈડ જાય એટલે સાઉન્ડ જેવું એક નાની નળી હોય એને મારફતે પ્રવેશતો ધ્વનિ જેના પર પડે છે તે ચુસ્ત રીતે ખેંચાયેલો રબર જેવો પાતળો પડતો એને આપણે કહીએ છીએ શું મિત્રો કાનનો પડતો જે અંદરની સાઈડ હોય આની ઉપરાંત એમાં હથોડી એરણ અને પેંગડું એના જેવા જે અલગ અલગ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવેલા છે નેક્સ્ટ હર્ટ્સ આવૃત્તિનો SI એકમ હર્ટ્સ વૈજ્ઞાનિક છે એની સરનેમ છે હર્ટ્સ HZ હર્ટ્સને HZ એવું લખવામાં આવે છે આવૃત્તિનો એકમ
કહેવામાં આવે છે. પછી છે કંઠસ્થાન. કંઠસ્થાન 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 એટલે શું? કંઠ એટલે ગળું અને સ્થાન કંઠના સ્વરપેટી છે એની ઉપર આવેલું હોય, જેમ કે શ્વાસનળીના ઉપલા છેડા પર આવેલ અવયવ. શ્વાસનળીના ઉપલા છેડા પર આવે જે અવયવ છે, બરાબર, શ્વાસનળીના ઉપલા છેડા પર જે અવયવ આવેલું છે તે જે સ્વરપેટી પણ કહેવામાં આવે છે, કે જેને સ્વરપેટી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? સ્વરપેટી, કંઠસ્થાન અથવા સ્વરપેટી. સ્વરપેટીને લીધે જ મિત્રો આપણે બોલી શકીએ છીએ. કોઈ પેટી નથી હોતી, પણ એક એવો અવયવ છે કે જેના લીધે આપણે બોલી શકીએ છીએ. આપણો જે ફેફસા મારફતે હવા નીકળે છે તે શ્વાસનળી મારફતે કંઠનળી મારફતે અહીં બહાર નીકળે અને આપણે તેને સાંભળી શકીએ છીએ. અલગ અલગ જાતની હવા છે એને જ આપણે ગ્રેસ કરીએ છીએ. એના પછી છે નેક્સ્ટ અવાજની પ્રબળતા. કોને કહેવાય અવાજની પ્રબળતા? તો સાંભળો, અહીં પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત. પ્રબળ ધ્વનિ એટલે ખૂબ જ પાવરફુલ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત. આ બંને વચ્ચેનો જે તફાવત છે કે જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના, કે જેના દ્વારા શ્રોતા દ્વારા, કે જેના દ્વારા શ્રોતા છે, કે જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના, કે જેના લીધે શ્રોતા દ્વારા ઉદ્ભવતી સંવેદના, બરાબર, એના જેમાં સંવેદના વડે નક્કી થાય છે તેને અવાજની પ્રબળતા કહે છે. સંવેદના વડે નક્કી થાય છે તેને અવાજની પ્રબળતા કહે છે. શું છે અવાજની પ્રબળતા? મિત્રો જ્યારે પણ આપણે કોઈ પણ મ્યુઝિક સાંભળીએ, ઓકે, જ્યારે કોઈ પણ મ્યુઝિક સાંભળીએ તે મ્યુઝિક ખરેખર કેવું છે? ખૂબ પ્રબળ છે, એટલા માટે આપણે જે સાંભળીએ એ આપણાથી ત્રાસદાયક હોય એને અવાજની પ્રબળતા કહેવાય. બહુ સોફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાંભળતા હોય તો આપણને મજા આવે, એનાથી જો થોડું વધારે સાંભળી તો એમ લાગે કે થોડું ઓછું હોય તો સારું, પણ બહુ વધારે ડીજે અને લગ્નના જે ઘોંઘાટ હોય છે એ ઘણું આપણને વધારે ગમતું નથી, એને અવાજની પ્રબળતા કહેવાય. ખૂબ પ્રબળ ધ્વનિ હોય જે આપણને ખરેખર ગમતો નથી. અને એના પછી છે ઘોંઘાટ. ઘોંઘાટ કોને કહેવાય મિત્રો? ઘોંઘાટ એટલે અસુખદ ધ્વનિ. ઘોંઘાટ એટલે અસુખદ ધ્વનિ. અતિશય ઘોંઘાટ છે એવું આપણે કહીએ, પક્ષીઓનો કલરવ છે એને આપણે ઘોંઘાટ નથી કહેતા, મ્યુઝિક છે એને આપણે ઘોંઘાટ નથી કહેતા, વાહનોનો જે અવાજ છે એને આપણે ઘોંઘાટ કહીશું, વધારે પડતા ડીજે ના એવા સાઉન્ડ છે એને આપણે ઘોંઘાટ કહીશું. ખરેખર ઘોંઘાટ એટલે ત્રાસદાયક, સુખ ના આપે, અસુખદ હોય એવો ધ્વનિ. તો મિત્રો આજના સેશનમાં આપણે તમારા હોમવર્કની અંદર તમારું શું છે મિત્રો? હોમવર્ક. આ તમારું હોમ અને એમાં હું તમને બેસીને વર્ક આપું છું એ હોમવર્ક. તો તમારે હોમવર્કમાં આજે કરાવેલા પારિભાષિક શબ્દો તમારી સીડબ્લ્યુમાં અને એચડબ્લ્યુમાં વન ટાઈમ
કરવાના છે. ઓકે, લખીને મોડેલ કરવાના છે. આટલી વસ્તુ ક્લિયર છે? ઓકે, હોમવર્ક વ્યવસ્થિત રીતે કરતા રહેશો તો કોઈ દિવસ ક્યાં વાંધો નહીં આવે મિત્રો, નહીંતર હંમેશા તકલીફ રહેવાની. પરંતુ હું રાજી છું કે વિજ્ઞાનમાં બધાએ બહુ સારામાં સારી રીતે પરફોર્મન્સ આપ્યું છે. ઠીક છે, તો ચાલો મળશો હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.